સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના રાયગઢ ખાતે યોજાયેલ અગ્નિષ્ટોમ મહાસોમયાગના ત્રીજા દિવસે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પધાર્યા હતા. અગ્નિહોત્ર આશ્રમ ખાતે 90 વર્ષથી નિત્ય નિરંતર ચાલતા અગ્નિષ્ટોમના 91 વર્ષમાં મંગળ પ્રવેશ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે રાયગઢ ખાતે દાદાશ્રી ચુનીલાલજી અગ્નિહોત્રી દ્વારા પ્રારંભાયેલ અગ્નિષ્ટોમની પરંપરાને ઋષિરાજ અગ્નિહોત્રી, યોગેન્દ્ર અગ્નિહોત્રી અને પુત્ર અગ્નેય અગ્નિહોત્રીએ મહાયજ્ઞને જીવંત રાખ્યો છે. આ યજ્ઞ આ યુગમાં અશ્વમેઘ યજ્ઞ સમાન પવિત્ર છે. અગ્નિહોત્રની ઉપાસના સંયમ અને સાધનાની છે. તેઓ પોતે નિત્ય અગ્નિસ્ત્રોતનો પાઠ કરે છે, તેમ કહી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભારતીય સંસ્કૃતિની પરંપરાને યાદ કરી હતી. આ પ્રસંગે કલેક્ટર નિમેશ દવે, DDO હર્ષદ વોરા, જિલ્લા પોલીસ વડા વિજય પટેલ, પલ્મોનોલોજીસ્ટ ડૉક્ટર પાર્થિવ મહેતા, સ્પાઇન સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર ભરત દવે સહિત અગ્નિહોત્રી પરિવારના સભ્યો, યજ્ઞમાં સંમેલિત ઉપાસકો તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. દાન કરો, દાન કા મતલબ અગ્નિહોત્ર કહેતા કે તુમ મેરે મે જો કુછ ડાલતે હો મેં અપને પાસ નહીં રખતા, અપિતુ સે કઈ સો ગુણા બના કરકે બાંટતા હું. હમ કરતે ના અગ્નય સ્વાહા, સોમાય સ્વાહા, સૂર્ય સ્વાહા, રાષ્ટ્રાય સ્વાહા. હમને તો અગ્નિ કો દે દિયા ઓર બોલા ઇદન્નમ ભગવાન, ઇસે સ્વીકાર કરો, એ હમારા નહીં હૈ. લેકિન અગ્નિ કહેતી ભાઈ યજમાન, તું બડા ત્યાગી બના, તુને તો અપના કામ કર દિયા, લેકિન અગ્નિહોત્ર કી અગ્નિ કહેતી મેં ઇતની સ્વાર્થી થોડી.